विद्यार्थी मित्रों आपणे पाक उत्पादन અને વ્યવસ્થાપન એટલે શું તે જોઈ ગયા પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન શા માટે જરૂરી છે એ પણ જોઈ ગયા ત્યાર પછી પાકના પ્રકાર જોયા કે રવિ પાક છે ખરીફ પાક છે કોને કહેવાય અને ઉદાહરણ જોઈ ગયા આજે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું પહેલું જોઈશું ડાંટી વિદ્યાર્થી મિત્રો ડાંટી શું છે જેમ ખેડૂત हर वाले खेतर खेतर खेड़े थे ये प्रवाह डाटी नहीं है इस नाम से कल्टीवेटर आज के कल्टीवेटर वाले इन्हें ट्रैक्टर से जुड़वा हुआ ने जेम हरमा खाली एक कच खेड़वा नु साधन हुआ है तो हम घना बड़ा लोकना साधन हुआ है जिन्हें वाले पौड़ाई में आपने वजह खेतर खेड़ी सकते हैं ऊंडी खेड़ करी सकते हैं हम फरक ये तो है कि ट्रैक्टर वाले आपने खेतर खेड़ी सकते ઊંડી કેળ થશે અને ઝડપી થશે ડાંટી એટલે કલ્ટિવેટરના ઉપયોગ છે ત્યાર પછી જોઈશું આપણે વિદ્યાર્થી મિત્રો રોપણી આગળ જોઈએ તો રોપણી કોને કહેવાય કે ખેતર તૈયાર થઈ ગયા પછી જે આપણે બીજ વાવીએ છીએ જે ઢરું વાવીએ છીએ એને આપણે રોપણી કહીએ છીએ રોપણી માટે આપણે વાવણીએ જોયો હતો કે ભાઈ વાવણીનો ઉપયોગ રોપણી માટે કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે આ રોપણી કરીશું ત્યારે વાવણિયાને ઉપયોગ કરીશું શું થશે કે વાવણિયાને કારણે આપણે જે જમીનની અંદર બીજ વાવીશું તે ઊંડાઈપૂર્વક એને વાવી શકીશું અને સરખા અંતરે એટલે ખેતરની અંદર થોડા થોડા અંતરે બીજ વાવવામાં આવે એટલે જો બધી વનસ્પતિ એકસાથે ઉગી જાય તો એનો આપણે વિકાસ તરત કરી શકતા નથી એના માટે સરખા અંતરે આપણે એની રોપણી કરવી પડે બીજની એના માટે વાવણિયાનો ઉપયોગ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો રોપણી કરવા માટે આપણને બીજ જોઈએ આ બીજ આપણે સારી જાતના હોય એ જરૂરી છે જો બીજ સારી જાતના નહીં હોય અને જો ખામીવાળા હોય તો જેટલા ખામીવાળા બીજ હશે એટલું આપણું ઉત્પાદન ઓછું થશે આપણો સમય બગડશે આપણી મહેનત બગડશે प्रवृत्ति वे आपने खबर पड़े सारी जातना खराब जातना तो सारी जातना बीज अलग कई रीते ખરાબ ગુણવત્તા વાળા હોય એને કઈ રીતે અલગ કરી શકાય એ આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્ર જોઈશું એ ચિત્ર જોઈશું એક તો વાવણીયાનું ચિત્ર જોઈશું અને બીજું આપણે આજે પ્રવૃત્તિ કરવાના છે એની એક આકૃતિ જોઈશું કેટલી વાર તમારે વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક પ્રવૃત્તિ જોઈશું કે બીજની ચકાસણી કરવી આપણે ચિત્રમાં જોયું કે આવો એક ગ્લાસ હોય એ ગ્લાસની અંદર આપણે પાણી ભરી દેવાનું થોડે સુધી પાણી ભરી દીધા પછી આપણી પાસે મગ ચણા વાલ વટાણા જે પણ બીજ આપણે જમીનમાં વાવવા છે એના થોડા દાણા આની અંદર નાખી દેવા અને થોડું હલાવી દેવું તો જે બીજ અમુક બીજ ઉપર હશે જ્યારે અમુક બીજ પાણીની નીચે બેસી જશે તો બે બીજ દેખાશે એક તરતા બીજ અને ડૂબેલા બીજ તો વિદ્યાર્થી મિત્રો જે તરતા બીજ છે એટલે હલકા છે હલકા કેમ છે કારણ કે એની અંદર એ બધો પોષક તત્વ બધું નીકળી ગયું હશે એની અંદર જીવાત પડી હશે એટલે પોલા થઈ ગયા હશે તો એને આપણે હાથથી પકડીને કાઢી લેવાનું છે ત્યાર પછી જે ડૂબી ગયેલા બીજ છે તે સારી જાતના બીજ છે એ સારી જાતના બીજને આપણે અલગ કરવાના છે અને જ્યાં વાવવાના હોય ત્યાં એને આપણે વાવી લઈશું જેથી કરીને આપણને પાકનું ઉત્પાદન મિત્રો સારું મળશે
જ્યારે મિત્રો હવે આપણે ત્રીજું જોશું ખાતર આપણો ત્રીજો મુદ્દો શરૂ થશે ખાતર ખાતર એટલે શું કે જેમ કે આપણે ખોરાક ખાઈએ છીએ તો આપણને પોષક તત્વો મળે છે વિટામિન પ્રોટીન ચરબી કાર્બોહાઈડ્રેટ જે આપણા શરીરના વિકાસ માટે તંદુરસ્તી માટે જરૂરી છે એ રીતે આપણે જે પાક વાવેલો છે એને પણ આપણે પોષક તત્વોની જરૂર પડે મોટે ભાગે જમીનમાંથી મળી જાય તો ઘણી વખત આપણે વારંવાર પાક લઈએ ને એ જમીનમાંથી પોષક તત્વો ઓછા થઈ જાય તો જમીનમાં આપણે એ પોષક તત્વો ઉમેરવા પડે તો જે પદાર્થો જમીનમાં ઉમેરવામાં આવે છે એવા પદાર્થોને ખાતર કહેવામાં આવે છે ફરીથી વનસ્પતિના વિકાસ માટે જે પદાર્થો જમીનમાં ઉમેરવામાં આવે છે એ પદાર્થોને ખાતર કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ખાતરને આપણે બે પ્રકાર જોઈશું એક તો કુદરતી અને કૃત્રિમ આ જે ટોપિક છે ઘણી રીતે પૂછાય છે કુદરતી ખાતરના કુદરતી ખાતરની વ્યાખ્યા કૃત્રિમ ખાતરની વ્યાખ્યા કુદરતી ખાતર એટલે શું કૃત્રિમ ખાતર એટલે શું કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર વચ્ચે તફાવત તેમજ તેના ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો પહેલું જોઈશું કે કુદરતી ખાતર કોને કહેવાય તો જે ખાતર પ્રાણીઓ અને વનસ્પતિના નિષ્ક્રિય થઈ ગયેલા રૂટ પામેલા અવશેષોમાંથી સડીને બને છે જાતે આપે એ બધા કુદરતી ખાતર કહેવાય જે આપણે બનાવતા નથી કૃત્રિમ ખાતર એટલે કેવું ખાતર કે જે કારખાનામાં બનાવવામાં આવે કે જેમાં રસાયણોનો ઉપયોગ થાય એવા ખાતરને કૃત્રિમ ખાતર કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આપણે બીજો ટોપિક જોઈશું બીજો મુદ્દો જોઈશું કે કુદરતી ખાતર ની અંદર કુદરતી ખાતરના પ્રકાર કયા કયા છે કઈ કઈ જાતના આપણને કુદરતી ખાતર જોવા મળે તો વિદ્યાર્થી મિત્રો એક જાત આવશે કોમ્પોસ્ટ ખાતર આવશે પછી એક બીજો આવશે છાણનું ખાતર એ જ રીતે સામે આપણે જોઈશું કૃત્રિમ ખાતરની અંદર યુરિયા આવશે એનપીકે આવશે તો ઘણા બધા પ્રકાર છે તો કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરની અંદર કયા કયા પ્રકાર આવે જે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર વિશે તો જોઈ ગયા તફાવત આવી ગયો સવાલ જવાબમાં આવી ગયો વ્યાખ્યા પૂછાય તો એ આવી જાય ઉદાહરણ પૂછાશે તો એ આવી જાય હવે આપણે જે સામાન્ય જોઈ લે કે આ કમ્પોસ્ટ ખાતર એ ખાડામાં બનાવવામાં આવે એટલે આપણે ત્યાં જે મોટો ખાડો કરવામાં આવે ગામડામાં ખાડા ઘણા હોય તો એની અંદર આપણા ઘરની પાછળના ભાગમાં ખાડા હોય એની આગળ વનસ્પતિનો કચરો પ્રાણીનો કચરો ત્યાર પછી આપણે પ્રાણીઓનું છાણ મળમૂત્ર કબરું નાખવામાં આવે પછી એને વિખેરી મૂકો માટીની ઢાંકી દેવામાં આવે માટીની ઢાંકી દીધા પછી બે ત્રણ હપ્તા પછી એને પાછું ખોલીને ઉપર નીચે કરવામાં આવે ત્યાર પછી પાછું માટીને ઢાંકી દેવામાં માટીથી અને એની ઉપર પાણી રેડવામાં આવી રીતના લગભગ 3-4 મહિનાની અંદર કમ્પોસ્ટ ખાતર તૈયાર થશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજી પ્રવૃત્તિ જોઈશું જે તમને ચિત્રમાં બતાવીશું કે ભાઈ કુદરતી ખાતર છે કૃત્રિમ ખાતર છે એનાથી આપણો જે વનસ્પતિનો વિકાસ કઈ રીતે થાય છે બંનેમાં શું ફરક છે કે ધારો કે આપણે સારું વનસ્પતિ હોય જેમાં કોઈ ખાતર નથી નાખતા અને આ આપણે જમીનમાં ઉગી નીકળે છે એવી વનસ્પતિ ત્યાર પછી કુદરતી ખાતર નાખીશું એવી વનસ્પતિ જોઈશું ત્યાર પછી આપણે કૃત્રિમ ખાતર નાખીશું એવી વનસ્પતિનો વિકાસ કેવો થાય છે મિત્રો આપણે ચિત્રમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા એક આકૃતિ દોરી છે પ્રવૃત્તિ માટેની હવે આપણે એનું એ પ્રવૃત્તિ કઈ છે તે જોઈશું કે આપણે આપણે અહીં કઈ અહીંયા સ્ટાર્ટ વિદ્યાર્થી મિત્રો તમને આકૃતિ બતાવ્યું
તે ઉપરાંત અહીંયા રફ આકૃતિ દોરેલી છે. અહીંયા ત્રણ કુંડા છે, કુંડુ એ, કુંડુ બી, કુંડુ સી. ત્રણ ત્રણ કુંડાની અંદર આપણે માટી ભરેલી છે. હવે આ જે પહેલું કુંડું છે તો આપણે એના માટે ત્રણ કુંડા જોઈએ અંકુરિત કરેલા, એટલે પહેલેથી આપણે બીજને અંકુરિત કરી રાખવા. અંકુરિત કઈ રીતે કરવું તમને ખબર છે કે જે બીજને વાવવાના છે એ બીજને એક દિવસ પહેલાં પાણીની અંદર પલાળી રાખવા, એટલે બીજે દિવસ અંકુરિત થઈ જશે. તો પહેલા કુંડાની અંદર આપણે એ બીજને અંકુરિત અંકુરિત બીજ નાખીશું, બીજા કુંડામાં એટલા બીજ નાખીશું અને ત્રીજા કુંડામાં આપણે એકતા બીજ નાખીશું. ત્રણે ત્રણ કુંડાની અંદર સરખા બીજ વાવીશું અને પહેલા કુંડાની અંદર માટીની સાથે કોઈ પણ કુદરતી ખાતર કે કૃત્રિમ ખાતર નાખેલું નથી. બીજા કુંડાની અંદર આપણે છાણિયું ખાતર નાખીશું. વિદ્યાર્થી મિત્રો, ત્રીજા કુંડાની અંદર આપણે યુરિયા નામનું ખાતર નાખીશું. હવે તમે બરાબર સમજી લો કે પહેલા કુંડાની અંદર કોઈ પણ પ્રકારનું ખાતર નથી, બીજા કુંડાની અંદર છાણિયું ખાતર નાખીએ એટલે કુદરતી ખાતર, ત્રીજા કુંડાની અંદર આપણે રાસાયણિક ખાતર નાખીએ કૃત્રિમ ખાતર, બરાબર યુરિયા. હવે આપણે રોજ એને પાણી આપવાનું અને સૂર્યપ્રકાશ તો ત્રણ ત્રણ કુંડાને મૂકી દેવો. થોડા દિવસ પછી તમે વિદ્યાર્થી મિત્રો અવલોકન કરો શું દેખાય છે. ત્રણ ત્રણ કુંડામાં જે એ બી ને સી નું અવલોકન કરો, તમને શેનો વિકાસ બરાબર દેખાય છે, કોનો વિકાસ ઓછો છે, કોનો વિકાસ વધારે છે તે જોશો. તો જે કુંડો એ છે કે જેની અંદર આપણે કોઈ ખાતર નાખેલું નથી, વિદ્યાર્થી મિત્રો એનો વિકાસ તમે ચિત્રમાં કે બોર્ડ પર જોઈ શકો છો, વિકાસ ઓછો છે. બીજો બી કુંડો છે, એમાં આપણે છાણીનું ખાતર નાખીએ તો એ કુંડામાં જે બીજનો વિકાસ થયેલો છે, વનસ્પતિનો વિકાસ થયેલો છે, એના કરતાં સારો વિકાસ બી કુંડામાં થયેલો છે. વિદ્યાર્થી મિત્રો સી કુંડાનો અવલોકન કરો કે જેમાં આપણે રાસાયણિક ખાતર નાખીએ, તો તમે જોશો કે એ કુંડાની અંદર આપણને સૌથી વધારે વનસ્પતિનો વિકાસ થયેલો જોવા મળે છે. આના પરથી આપણે એ સાબિત થાય છે કે રાસાયણિક ખાતરથી વનસ્પતિનો વિકાસ સૌથી સારો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો રાસાયણિક ખાતરના ગેરફાયદા પણ છે એ પણ આપણે જોઈશું. આપણે હમણાં જોઈએ કે કુદરતી ખાતરના ફાયદા કયા કયા. કુદરતી ખાતરના ફાયદા કયા કયા વિદ્યાર્થી મિત્રો જોઈએ. તો આ જે કુદરતી ખાતર છે એને આપણે ફાયદા જોઈએ. તો પહેલું કે કુદરતી ખાતર જમીનમાં વારંવાર નાખવું નથી પડતું, તમે એકવાર નાખો પછી ઘણા લાંબો સમય સુધી ચાલે છે. બીજું કે કુદરતી ખાતર આપણને વિદ્યાર્થી મિત્રો મફત મળે છે, એના માટે આપણે કોઈ ખર્ચો કરવો નથી પડતો. ત્રીજું કે આનાથી જમીનનું બંધારણ સુધરે છે, સૂક્ષ્મ જીવોની હાજરી વધે છે. એટલે છાણિયું ખાતર તમે વાપરો, કમ્પોઝ ખાતર વાપરો તો એ વનસ્પતિને પાણીના કચરામાંથી બનેલું છે, એટલે સૂક્ષ્મ જીવોની હાજરી વધશે અને જમીનનું બંધારણ સુધરશે. તો વિદ્યાર્થી મિત્રો ઘણા ફાયદા છે કે જમીનનું બંધારણ સુધરે, સૂક્ષ્મ જીવોની હાજરી વધે, એ ઉપરાંત મફતમાં મળે છે, એના માટે આપણે કોઈ કિંમત ખર્ચવી પડતી નથી. અને જે આપણા ખેતરમાંથી જે કચરો હોય વનસ્પતિ અને પ્રાણીનો એમાંથી જ આપણને પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો તમે આ ટોપિક જોયો હશે, બરાબર સમજ્યા હશે અને સમજીને અમે જે તમને ગૂગલ ફોર્મની અંદર જે લેસન આપીએ છીએ એ તમે બરાબર જોતા હશો. તે ઉપરાંત તમને એક શીટ પણ આપવામાં આવે છે જેના સવાલ જવાબ તમારા નોટબુકમાં લખવાના હોય છે. વિદ્યાર્થી મિત્રો એ શીટના સવાલ જવાબ તમારા નોટબુકમાં લખીને તૈયાર રાખવાના છે. જ્યારે પણ તમને આ નોટબુક મંગાવવામાં આવશે ત્યારે તમારે એ નોટબુક અહીંયા બતાવવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ, આભાર.